નમસ્તે બાળકો, કેમ છો? હવે આજે જો તમારું ચેપ્ટર ત્રીજું છે, એની અંદર શું છે? બાળગીત છે. હમણાં તમારી એક્ઝામ આવશે ને, એની અંદર આ બધું પૂછાવાનું છે. તો હવે તમને કોઈ એમ કે આંખ વિશેનું ગીતની કડી લખવાની છે, બાળગીતની. એમ આંખની હોય, કાનની કહેશે, હાથની. તો તમારી આઈડિયલ બુકમાં ત્રીજું ચેપ્ટર છે, જો અજબ જેવી વાત છે. તો એનું બાળગીત છે. તો આપણે ચાલી તો ગયું છે, તમને આવડે પણ હશે, પણ જો પાછા શીખીએ. તો કે પેલા આંખ વિશેનું કહે બાળગીત બોલવાનું, તો એમાં શું આવશે? તો કે નાની મારી આંખ, એ જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું, એ સૂંઘે ફૂલ મજાનું, એ તે કેવી અજબ જેવી વાત છે. તો આમાં આંખ અને નાક એ બંને વિશેનું આવ્યું છે. હવે એવી રીતના આ શું છે? કાન અને મોઢું. તો કે નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન, એ તે કેવી અજબ જેવી વાત છે. નાનું મોઢું મારું, એ બોલે સારું સારું, એ તે કેવી અજબ જેવી વાત છે. આ શું છે? પગ અને આ છે હાથ. હવે એના વિશે લખવાનું કહે તો કે નાના મારા હાથ, એ તાળી પાડે સાથ, એ તે કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના, એ ચાલે છાના માના, એ તે કેવી અજબ જેવી વાત છે. તો આ બધું શરીરના અંગો ઉપરનું છે બાળગીત. આપણા શરીરની અંદર અંગો છે, એમાંથી નાક, પછી આંખ, કાન, પછી જીભ, ચામડી, એ બધા અલગ અલગ રીતે, હાથ પગ બધા જુદી જુદી રીતે કામ કરતા હોય છે. તો તમારું નાક છે એ શું કામ કરે છે? તો કે સૂંઘવાનું કામ કરે છે. આંખ શું કામ કરે છે? જોવાનું. કાન છે એ સાંભળવાનું કામ કરે છે, અને આપણી જીભ હોય તો સ્વાદ પારખવાનું કામ કરે છે, અને ચામડી છે એ અનુભવ કરે. એમ આપણી ચામડી ઉપર કાંઈ પણ કોક લાગે, કોઈ હાથ અડાડે, તો એ ચામડીનું કામ કરે છે. એમ તો આ બધા આપણી આપણા હોય ને, કે બધાના આપણા શરીરના અંગો છે, એનું કામ પણ અલગ અલગ હોય છે, એમ કે જુદું જુદું કામ કરતા હોય છે. પછી પગ હોય તો એ શું કામ કરે છે? તો કે ચાલવામાં, દોડવામાં, ડાન્સ કરવામાં, બધે કામ લાગે પગ. એમ તો આંખ, નાક અને કાન બંધ કરવાથી જોઈ, સાંભળી કે સૂંઘી શકાતું નથી. તમે કોઈ દિવસ તમે આંખ બંધ કરી દો અને નાકે બંધ કરો અને કાને બંધ કરી દો, તો કોઈ સાંભળી શકે? કઈ સૂંઘી શકે નાકથી? તો ન થઈ શકે. એમ તો આપણા શરીરના અંગો જુદી જુદી રીતે બધા કામ કરે છે, એ તો ખબર હોવી જ જોઈએ બધાને, કે બધાના શરીરમાં અંગો કેટલા છે આપણા શરીરની અંદર. તો કે હાથ, પગ, કાન, નાક, આંખ, ગળું, ખંભા, કોણી, એ બધા શરીરના અંગોના નામ છે. તો હવે તમારે આ બધું યાદ રાખવાનું છે. એની આધારે જો તમારે આઈડિયલ બુકમાં જે પ્રશ્ન જવાબ છે ને, ખરા ખોટા છે, વિકલ્પો, પછી એના અંદર જો પ્રશ્ન જવાબ છે કે સારું સારું કોણ બોલે, તો એના જવાબમાં મોઢું લખવાનું થશે. આપણે તાળી શેનાથી પાડીએ? તો કે હાથથી પાડવાનું છે. કાન શું કામ કરશે? સાંભળવાનું કામ કરશે. તો આવું બધું તમારે હમણાં પરીક્ષામાં બધું પૂછાવાનું છે. એટલે હવે તમારે રોજે બુકની અંદર એક એક ચેપ્ટર વાંચતું જવાનું છે, અને સાથે સાથે બધા ખરા ખોટા હોય, વિકલ્પો હોય, જોડકા હોય, બધા યાદ રાખવાના છે.